ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે જોશું હિટ્રોટોમિકમાં જે મોલેક્યુલર ઓર્બિટલ થાય છે એ કેવી રીતે થાય છે તો કે હિટ્રો મતલબ શું થાય તો કે બે અથવા તો બે કરતાં વધારે મોલેક્યુલ હશે જોઈન્ટ થયેલા તો એવાને શું કહેવાશે છે હિટ્રો એટમ તો આગળનામાં બે અથવા બે કરતાં વધારે મોલેક્યુલ હોઈ શકે કે હોમો ઉપરના જે હતા એને હોમો શું કામ કહેવાય નીચેનાને હિટ્રો શું કામ કહેવાય તો કે બે અલગ અલગ મોલેક્યુલ હશે ત્યારે હિટ્રો અને બે સેમ મોલેક્યુલ હોય ત્યારે હોમો તો આપણે લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલથી આપણે મોલેક્યુલર ઓર્બિટલ ડિફાઈન કરવાની છે તો એવું કે છે કે એની જે ટ્રીટમેન્ટ હોય બેઝિક એ કંઈ ડિફરન્સ છે નહીં બધી કેવી છે સેમ જ છે હેવિંગ અ ઇક્વલ સિમેટ્રી બે એટમ હોય એની જે હોમોન્યુક્લિયર છે એમાં બે એટમ હતા એ બંનેના કેવા સિમેટ્રી હતા ઇક્વલ હતા બટ હેક્ટ્રોનિકલમાં બંનેની સિમેટ્રી અલગ હશે બંનેની એનર્જી અલગ હોય બંનેની ઇલેક્ટ્રોન રચના અલગ હોય બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ હશે મી વિચ મેક ધ બોન્ડ બોન્ડ પાર્ટિક્યુલર સિમેટ્રિકલ એટોમિક ઓર્બિટર ઓન ડિફરન્ટ એટમ વિચ આર ગોઈંગ ટુ ઓવર ઓવરલેપ આર મે સિમિલર બોર્ડ ધ ડિફરન્સ એનર્જી મેક ધેર કન્ટ્રીબ્યુશન મોલિક્યુલર ઓર્બિટર મતલબ કે બે સેઇમ એટમ હોય ઓક્સિજન ઓક્સિજન તો બંને એક એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે પણ જો એક ઓક્સિજન હોય અને એક નાઇટ્રોજન હોય તો બંને એનર્જી સિમિલર ડોનેટ કરશે નહીં એ કેવી રીતે ડોનેટ કરશે તો કે ધેર કન્ટ્રીબ્યુશન મતલબ કે પોતપોતાની એનર્જી જે પ્રમાણે છે શક્તિ જે પ્રમાણે છે એ પ્રમાણે કન્ટ્રીબ્યુશન કરશે ધારો કે એક શક્તિશાળી હોય ને એક વીક હોય તો બંને સરખી એનર્જી આપી શકે નહીં શક્તિશાળી હોય એ વધારે આપશે અને વીક હોય એ કેવી આપશે ઓછી આપશે પણ આ બંને કેવા છે સેમ છે એટલે એ બંને કેવી એનર્જી આપશે સરખી પણ હિટ્રોમાં એવું થશે નહીં એક એક્ઝામ્પલ આપણે જોઈએ સી ઓ કાર્બનની ઇલેક્ટ્રોન રચના સિક્સ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ જ્યારે ઓક્સિજનમાં ટુપી કેટલા આવે છે ફોર આવે છે મતલબ કે આમાં ઇલેક્ટ્રોન વધારે છે આમાં ઇલેક્ટ્રોન ઓછા છે તો ઇલેક્ટ્રોનિક કન્ફ્યુગેશન પ્રેઝન્ટ ધેટ ધેર ટેન ઇલેક્ટ્રોન કુલ એના ઇલેક્ટ્રોન કેટલા જે કન્ફ્યુગ્રેશન છે એ કેટલી છે એટ ઇલેક્ટ્રોન ટુ બી એકમોડેટેડ મોલેક્યુલર ઓર્બિટલ ઓફ સીઓ મોલેક્યુલ સિક્સ ઇલેક્ટ્રોન ઓક્સિજનના ફોર ઇલેક્ટ્રોન કાર્બન એટમ કેમ ફોર અને સિક્સ જ કીધું કારણ કે આપણે ખાલી શું જોવાના હોય વેલેન્સ સેલના જોવાના છે વણેશના જોવાના નથી ઇન્ક્રીઝ ધ ન્યુક્લિયર ચાર્જ ઇન ડિક્રિઝ ધ એનર્જી એટોમિક ઓર્બિટર જેમ જેમ ચાર્જ વધતો જશે એમ એમ એની એનર્જી કેવી થતી જશે ઘટતી જશે

બાકી બંનેનું કન્ટ્રીબ્યુશન લખેલું છે અહીંયા તો તમને વાંચીને નહીં સમજાય આપણે જોઈ જ લઈ કે કેવી રીતે કન્ટ્રીબ્યુશન આપવું છે તો કે અહીંયા તમે જુઓ તો આ ઇલેક્ટ્રોન રચના તમારે કમ્પલસરી યાદ રાખવી પડશે કેવી શું કામ યાદ રાખવી પડશે તો કે જુઓ વન એસ ટુ ટુ એસ એસ ટુ મતલબ કે અહીંયા સુધીનું તો સેમ છે કાંઈ ડિફરન્સ છે નહીં પણ અહીંયા એસનો આવે અહીંયા શું આવે ટુ આવે ટુ પી ટુ ટુ પી ટુ પણ આ જે એસ પી છે અહીંયા જે આપેલું છે ટુ પી અહીંયા ટુ આવે એસ ની જગ્યાએ બધે ટુ કરી લેજો તો ટુ આવે અહીંયા શું છે ટુ પી પી એક્સ પી એક્સ ઝીરો નહીં અહીંયા એક્સ અહીંયા એક્સ અહીંયા બધે ટુ ટુ કરી લેજો જ્યાં જ્યાં એસ દેખાય છે અહીંયા તો પી એક્સ પીવાય ને પીઝેડ તો કેમ ખબર પડી એક્સમાં ઇલેક્ટ્રોન એક પીમાં એક તો કે એ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે સર્ચ કરી શકીએ કે એક્સમાં ઇલેક્ટ્રોન છે કે વાયમાં આપણે જસ્ટ અત્યારે યાદ રાખવાનું છે કે સેમાં ઇલેક્ટ્રોન છે અહીંયા એક્સમાં એક વાયમાં બે અને જેડમાં સોરી એક્સ અને વાયમાં એક એક અને જેડમાં બે છે તો આપણે કમ્પલસરી યાદ રાખવું પડશે તો શું કામ એવું કર્યું જુઓ અહીંયા અહીંયા જે ઇલેક્ટ્રોન રચના દર્શાવી છે એ કેવી છે થોડીક કન્ફ્યુઝનવાળી શું કામ કન્ફ્યુઝનવાળી છે તો કે આપણી પાસે કેવું છે જે સિમ્પલ ઇલેક્ટ્રોન રચના હતી એવી જ છે બાકી કોઈ ડિફરન્સ નથી આપણે શું દર્શાવતા હતા અહીંયા સુધી વનેશ તો આપણે દર્શાવતા હતા એ રીતે જ છે પણ અહીંયા શું છે એક એટોમિક ઓર્બિટર કોની છે કાર્બનની અને એક એટોમિક ઓર્બિટર ઓક્સિજનની બંને કમ્બાઇન થઈને મોલેક્યુલર ઓર્બિટર આપે છે કોની તો કે સીઓની વનેશ ટુ એસ તો આપણે જે રીતે દર્શાવતા હતા સોરી વનેશ જે આપણી રીતે દર્શાવતા હતા એ રીતે જ સેમ છે કોઈ ડિફરન્સ છે નહીં પણ જે આગળની ઇલેક્ટ્રોન રચના છે એ કેવી છે થોડીક ડિફરન્સ છે કઈ રીતે તો કે સિગ્મા બોન્ડિંગ એરબિટલ અને અહીંયા શું આવતું હતું સીગમાં એન્ટીબોન્ડિંગ એના કરતાં ઉલટું થઈ ગયું કે સિગ્મા એન્ટીબોન્ડિંગ ક્યાં આવી ગઈ સૌથી ઉપર જે ઉપરની એનર્જી છે એ કેવી રહેશે ખાલી રહેશે કારણ કે પછી આપણી પાસે ઇલેક્ટ્રોન છે નહીં તો એવી જ રીતે પછી આપણી શું આવતું હતું તો કે પાઈ વાય પાઈ ઝેડ અને એના પછી શું છે તો કે એસપી ટુ અને ટુ પી ઝેડ ટુ પી વાય ટુ પી ઝેડ પછી ટુ પી વાય ટુ ઝેડ જે છે ઇલેક્ટ્રોન એમાં ભરવામાં આવે છે તો આ ઇલેક્ટ્રોનનું સિકવન્સ શું થયું બદલી ગયું શું કામ સિકવન્સ બદલી ગયું આખું ઓર્બિટલનું તો કે આપણે આગળ સ્ટડી કર્યું હતું એમાં શું હતું એ એક્સેપ્શન કેસ હતા જ્યારે સેમ ઇલેક્ટ્રોન હશે ત્યારે વાંધો નહીં આવે સેમ ઓક્સિજન ઓક્સિજન હશે ત્યારે વાંધો નહીં આવે પણ સીઓ હશે ત્યારે તમારે હંમેશા યાદ રાખવું જોઈશે કે કઈ ઓર્બિટલ પછી કઈ ઓર્બિટલ આવે શું કામ એવું થાય છે તો કે એવું થવાનું કારણ છે આપણે આગળ જોયું હતું કે બંને ઓર્બિટલની જે એટોમિક ઓર્બિટલ બંને છે કાર્બન અને ઓક્સિજનની એ બંનેની એનર્જી સરખી નથી તેથી કરીને અમુક એનર્જીનું લેવલ ડાઉન થઈ જાય અને અમુક એનર્જીનું લેવલ અપ થઈ જાય છે જે આપણને આમાં જોવા મળે છે અને પછી શું છે જુઓ ઇલેક્ટ્રોન રચના પણ એની આખી જે મોલેક્યુલર ઓર્બિટલ આપણે દર્શાવી એ પણ કેવી થઈ ગઈ આખી ચેન્જ થઈ ગઈ પહેલાં એસપી પછી સિગમર બોન્ડિંગ પાઈ બોન્ડિંગ પછી પાઈ ટુ પી એક વાય પછી એક્સ પછી એસપી ટુ અહીંયા એસની જગ્યાએ બધે ટુ કરી લેવા પછી અહીંયા અહીંયા બધી રીતે આ શું થઈ ગયું ચેન્જ થઈ ગયું તો તમારે આમાં બે વસ્તુ યાદ રાખવી જોઈશે એક તો આગળની જે મેં તમને કીધું પી એક્સમાં વન પી વાયમાં વન પી સેડમાં બે એ આપણે યાદ રાખવાનું અને આની ઇલેક્ટ્રોન રચના પણ તમારે ફરજિયાત યાદ રાખવી પડશે સિંગલ તમને પૂછશે વાળું તો કોઈ કન્ફ્યુઝન નથી પણ અહીંયા કેવું છે કન્ફ્યુઝનવાળું છે અને આની બોન્ડિંગ ગોતવી હોય આપણે કે એનો બોન્ડ ઓર્ડર કેટલો હશે તો કેટલું કીધું છે સીઓનો બોન્ડ ઓર્ડર ત્રણ છે કેવી રીતે તો કે બોન્ડિંગ ગણી લ્યો અને એન્ટી બોન્ડિંગ ગણી લ્યો તો કે બોન્ડિંગ કેટલી છે એક બે ત્રણ સોરી વનસની નથી ગણતા આપણે એક બે ત્રણ અને ચાર અને એન્ટીબોન્ડિંગમાં કેટલી છે તો કે એન્ટીબોન્ડિંગમાં એક છે જેથી કરીને આપણે કેટલા આવે છે આન્સર ત્રણ આવે છે તો આપણે બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો ત્રણ થઈ ગયો એવી જ રીતે મોરેક્યુલર ઓર્બિટલ્સ એની છે નાઇટ્રોજન અને ઓક્સિજનની તો આપણે અહીંયા જોઈ તો એક બાજુ નાઇટ્રોજન છે એક બાજુ ઓક્સિજન છે એની સિમ્પલી જે રીતે આપણે દર્શાવતા હતા એ રીતે જ છે કોઈ ડિફરન્સ નથી શું કામ ડિફરન્સ નથી તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ બંને ઇલેક્ટ્રોનેગેટિવિટીવાળા એટમ છે હાઇલી ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ બંનેનો જે એનર્જી ડિફરન્સ છે એ કેવો છે ઓછો છે જેને કારણે એની ઓર્બિટલનો ડિફરન્સ થતો નથી જેથી આપણે જે સિગ્મા ટુ એસ સિગમા ટુ એસ સ્ટાર એના પછી સિગ્મા ટુ પી પાય ટુ પી વાય પાય ટુ ઝેડ એ બધું કેવું રહીએ છે સેમ રિફરન્સ થતો નથી અને જેથી એની ઇલેક્ટ્રોન રચના પણ કેવી છે સ્થાયી છે કોઈ પણ ચેન્જ થતો નથી અને એનઓની જે બોન્ડ ઓર્ડર છે એ ટુ ફાઇવ છે અહીંયા તમે જોવા જશો કે ટુ ફાઇવ કઈ રીતે આવ્યું તો અહીંયા આપણે ગણવા જાય તો એક બે ત્રણ અને ચાર ચાર ઓર્બિટલ ઈ છે અને બીજી કઈ છે તો કે ફોર માઇનસ વન માઇનસ વન હાફ તો આ બંનેનું આપણે શું કરી લઈ આ બંને પ્લસ થાય તો કે ફોર માઇનસ ટુ થ્રી બાય ટુ અને એટ માઇનસ થ્રી અપોન ટુ તો એટ માઇનસ થ્રી કેટલા આવશે બાય તો ફાઇવ બાય ટુ કરવા જાવ એટલે શું આવશે તમને કીએ ટુ પોઈન્ટ ફાઇવ આવશે રેડી ફાઇવ બાય ટુ કરવા જાઓ તો ટુ પોઈન્ટ ફાઇવ નહીં આવે પોઈન્ટ ફાઇવ નહીં આવે મતલબ કે એનો મોલિક્યુલર ઓર્બિટરની જે આપણે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ કરતા હતા એ ફોર્મ્યુલા આમાં કામ કરતું નથી તો કે જ્યારે કોમ્બિનેશન થયું હોય બે અલગ અલગ હીટ્રોનું ત્યારે બોન્ડ ઓર્ડર આપણે યાદ રાખવાનો આવશે કન્ફ્યુઝનવાળું છે કારણ કે એ જે આપણે સોલ્વ કરી છીએ મેથડ જે મેથડથી એ મેથડથી સોલ્વ થઈ અને જે આન્સર આવવો જોઈએ આવતો નથી શું કામ કારણ કે બંને અલગ અલગ છે બંનેના એનર્જી ડિફરન્સ છે તો બંનેનું એનર્જી ડિફરન્સ છે તો એક સૂત્રથી કાઉન્ટ થઈ શકે નહીં એને આપણે મદદ મદદથી કાઉન્ટ કરવા પડે તો કે એને આપણે જે મેથડ યુઝ કરી છીએ કઈ મેથડ તો કે આપણે જે મેથડ યુઝ કરી સ્પેક્ટ્રોસ્કોપીની એની મદદથી કાઉન્ટ કરવા પડે અને જે એનો છે એ કેવું છે પેરામેગ્નેટિક બધા છે એ પેરામેગ્નેટિક જ છે કારણ કે એ બંને બધા કેવા છે એક એક ઇલેક્ટ્રોન અનપેઇડ ઇલેક્ટ્રોનવાળા છે જેથી કરીને પેરામેગ્નેટિક છે ઉપરનું આપણે જોયું હતું એમાં જોવો જોઈએ કે ઇલેક્ટ્રોન છે અનપેઇડ ઇલેક્ટ્રોન નથી તો એ કેવું છે ડાયામેગ્નેટિક છે અનપેડ ઇલેક્ટ્રોન હોય તો પેરામેગ્નેટિક અને ન હોય તો સોરી ન હોય તો ડાયામેગ્નેટિકને હોય તો પેરામેગ્નેટિક એના પછીનું આપણે કાલે ચર્ચા કરીશું આજે આપણે અહીંયા સુધી રાખીશું